जेम आपणे मोहनजोदड़ो नगर आयोजन जोयुं एम भारतनी अंदर अलग अलग जग्याएथी केटलाय बधी जग्याएथी अलग अलग उत्खनन करता आवा नगरो मळी आव्या। जेनी वात करी आपणे हड़प्पाना समयनी वात करीए, जेम के भारतनी संस्कृति छे ए हड़प्पीय संस्कृति तरीके ओळखाय छे। शुं काम? कारण के आपणा भारतनी अंदर सौथी आपणा जे पुरातत्वीय अवशेषो छे એ હડપ્પા ગામ પાસેથી મળી આવ્યા હતા, એટલા માટે જ ભારતની સંસ્કૃતિ છે એ હડપ્પીય સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે। હડપ્પા ગામ જેની અંદર આપણે ખોદકામ કર્યું હડપ્પા પાસે, એ ખોદકામ કરતા આપણે જેટલી જેટલી વસ્તુઓ મળી આવી એની હવે વાત કરીએ તો કે સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેનના વડપણ નીચે ઈસવીસન 1921માં દયારામ સાહનીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાંની આસપાસના સ્થળોએથી ઘણા બધા પ્રાચીન અવશેષોની શોધ કરી। એટલે કે આપણું જે પંજાબ છે એ પંજાબના મોન્ટેગોમરી જિલ્લા પાસે આસપાસની અંદર ખોદકામ કરી અને ખોદકામ દરમિયાન આપણે ઘણી બધી ચીજવસ્તુઓ છે, ઘણા બધા અવશેષો છે આપણે મળી આવ્યા, જેમાં આપણા દયારામ સાહની આપણા ભારતના જે પુરાતત્વવિદના અધિકારી છે એ દયારામ સાહની એના વડપણ નીચે એના દેખરેખ નીચે એની આજુબાજુના વિસ્તારની અંદર ઉત્ખનન કરવામાં આવ્યું અને ઉત્ખનન કરતા ઘણી બધી વસ્તુઓ છે આપણે મળી આવી, જેમાં આપણે વાત કરીએ ને જેમાં હિમાલય પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુર, રાજસ્થાનમાં કાલીબંગન, ગુજરાતમાં ધોળકા તાલુકામાં લોથલ, કચ્છમાં દેસળપુર, શિકારપુર, ધોળાવીરા અને સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ અને મોરબી પાસે કુંતાસી, આ બધી જ સ્થળોએ ઉત્ખનન કરતા ઘણી બધી ચીજવસ્તુઓ આપણે પ્રાપ્ત થઈ, જેના ઉપરથી આપણે કહીને કે પુરાતત્વીય ખાતાઓએ આ બધા સ્થળોએ ઉત્ખનન કરતાં ખોદકામ કરતાં પ્રાચીન ચીજવસ્તુઓ પ્રાપ્ત થઈ અને એને એ પુરાવા ઉપરથી એ સમયના લોકોનું જીવન કેવું હશે એનું આપણે અનુમાન લગાવ્યું। આ બધા જ પ્રદેશોની અંદર બધા જ સ્થળોએ આપણે ઉત્ખનન કરેલ છે અને આ ઉત્ખનન દરમિયાન ઘણી બધી ચીજવસ્તુઓ એ સમયના અંદર જે એ લોકો વસ્તુનો ઉપયોગ કરતા, જેમ કે સોનાનો ઉપયોગ કરતા, તાંબાનો ઉપયોગ કરતા, પથ્થરોનો ઉપયોગ કરતા, આ બધી જ વસ્તુઓ આપણે બધી જૂના અવશેષો મળી આવ્યા। આપણે સપ્તસિંધુ નદીઓના પ્રદેશ એ આપણે દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે, સપ્તસિંધુનો પ્રદેશ આપણે છે ને આપણી ભારતની સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવામાં આવે છે। શું કામ? કારણ કે સિંધુ ખીણની આસપાસથી આપણે સૌથી પ્રાચીન અવશેષો પ્રાપ્ત થયા હતા, એટલા માટે જ આપણે સપ્ત સિંધુનો પ્રદેશ, જે હાલમાં આપણે કીધું ને સિંધુ નદી, આપણે પાકિસ્તાન બાજુ, અત્યારે હાલમાં પાકિસ્તાન બાજુ જે આપણે સપ્ત સિંધુનો પ્રદેશ કહેવાય છે, એ સપ્ત સિંધુ નદીઓના પ્રદેશ એ આપણી દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે। આ પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તેને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ, કે સિંધુ નદીની આસપાસ તે આપણે જેટલા પુરાવા મળ્યા અથવા તો આપણી જે સંસ્કૃતિની શરૂઆત થઈ એ આખો વિસ્તાર છે એ સપ્ત સિંધુનો પ્રદેશ છે। એ સપ્ત સિંધુનો પ્રદેશની આસપાસ જે સંસ્કૃતિ ખીલી હતી એને આપણે શું કહેવામાં આવે છે? સિંધુ ખીણની સંસ્કૃતિ। આ સ્થળેથી પાષાણના અને તાંબાના ઓજારો મળી આવ્યા હતા, પાષાણના અને તાંબાના, પાષાણ એટલે કે એ સમયની અંદરમાં જે લોકો છે એ લોકો પથ્થરમાંથી બધી જ વસ્તુઓ બનાવતા, એના સાધનો, તેના એના તીર, ભાલા, એના ઉપયોગમાં લેવાતા જુદા જુદા સાધનો, એ બધું, કારણ કે ધાતુની તો શોધ થઈ નહોતી અને સૌથી વધારે પથ્થરમાંથી બધી વસ્તુઓ બનાવતો, એ પથ્થરના અવશેષો મળી આવ્યા અને ત્યાર પછી ધીરે ધીરે તાંબાના અવશેષો મળી આવ્યા, તેથી જ એ સંસ્કૃતિને આપણે મિશ્ર તામ્રપાષાણ યુગની સંસ્કૃતિ પણ શું કામ કહે છે? તામ્રપાષાણ, કારણ કે સૌથી વધારે એ સમયની અંદર આ બે વસ્તુનો ઉપયોગ કરેલી વસ્તુઓના પુરાવા આપણે મળી આવ્યા, તાંબાનું અને પાષાણનું, એટલે પાષાણ એટલે પથ્થર, પથ્થરના ઘણી બધી વસ્તુઓ મળી આવી અને તાંબાની વસ્તુ મળી આવી, એટલે એ સંસ્કૃતિને આપણે શું કહીએ છીએ? તામ્રપાષાણની સંસ્કૃતિ। તેઓ અલંકાર ધારણ કરવાના શોખીન હશે એવાઓ આપણે પુરાવો મળી આવ્યા, કારણ કે એ સમયની અંદર મણકા બનાવવાની ફેક્ટરીઓ, વિંધેલા મોતી, બંગડીઓ, સ્ત્રીઓના ઘરેણાઓ,
આવી બધી વસ્તુઓ મળી આવી એટલે એના ઉપરથી એવું આપણે અનુમાન લગાવી છે કે એ સમયના માણસો પણ અલંકારોના શું હતા, શોખીન હતા. એવી જ વાત કરીએ તો આપણે પ્રાચીન સમયનું એક બીજું નગર છે ધોળાવીરા નગર. ધોળાવીરા નગર છે એ આપણે ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર, ભુજથી તમે 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના ખદીરબેટ પાસેથી જે નગર મળી આવ્યું છે ધોળાવીરા નગર તરીકે ઓળખાય છે. આપણે તમે કચ્છની અંદર ફરવા જાજો જે આપણે માતાના મઢથી આમ આગળ જાય એટલે આખું એક નગર આવે ધોળાવીરા નગર, જોવા જેવું નગર છે ધોળાવીરા નગર. ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના ખદીરબેટ પાસેથી ઉત્ખનન કરતા એક વિશાળ નગર મળી આવ્યું જે ધોળાવીરા નગર હતું. ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે આ ટીંબાનું સર્વેક્ષણ કર્યું. આ ટીંબાનું સર્વેક્ષણ આખો જે વિસ્તાર છે એમાંથી ઉત્ખનન કરતા અમુક વસ્તુઓ મળી આવી, પછી આપણા જે ગુજરાતના પુરાતત્વવિદો છે અધિકારીઓ છે એ આખા વિસ્તારનું સર્વેક્ષણ કર્યું અને પાછું ઉત્ખનનનું કાર્ય શરૂ કર્યું. એ પછી આપણા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ આ સંશોધન હાથ ધર્યું. કારણ કે એક વસ્તુ પ્રાપ્ત થઈ એટલે એવું અનુમાન લગાવ્યું કે હા કે પ્રાચીન સમયની અંદર અહીં એક વિશાળ નગર હોવાનું અનુમાન લગાવ્યું કે અહીંયા અહીંથી આટલી બધી વસ્તુ મળી આવી તો અહીંયા ભૂતકાળની અંદર અમુક નગર છે એ દટાઈ ગયા હોવાનો અંદાજ આવ્યો. તો આપણું જે આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ છે એને સંશોધન કર્યું અને આખા ટીંબાનું શું કર્યું, સર્વેક્ષણ કર્યું, જેમાં ઈસવીસન 1990માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ આનું ઉત્ખનન આનું જે સંશોધન છે એ હાથ ધરાયું. નીચે લીટીકરના જો મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે કે ધોળાવીરાનું ઉત્ખનન 1990ના કોના માર્ગદર્શન હેઠળ થયું હતું, રવિન્દ્રસિંહ બિસ્ત. તેમજ તેના આ જે ધોળાવીરા નગર છે એ ધોળાવીરા નગરના કિલ્લાઓ મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલ ઉપર જે એ સમયની અંદર, કારણ કે એ સમયમાં જો કલર હતો અત્યારે કેમ આપણી આ દિવાલ ઉપર કલર છે, તો એ સમયની અંદર એના જે કિલ્લાઓ છે એના નગરો છે એની અંદર જે સફેદ કલર કર્યો હતો એ સફેદ કલર કરેલા નમૂનાઓ મળી આવ્યા. જેને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો મળી આવ્યા, એના પથ્થરો આપણે કહીએ ને કે અમુક પથ્થરો જે સફેદ સફેદ હોય તેનો મતલબ આપણે અંદાજ લાગે કે ભાઈ આની દિવાલ છે ને એની દિવાલ છે ને એની ઉપર સફેદ કલર કર્યો હશે, એના નમૂના મળી આવ્યા. આખું નગર છે એની ફરતે કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા હતી, એટલે કે આખું જે નગર છે એ નગરની ફરતે આખો શું હતો, કિલ્લેબંધી હતી, એવી દિવાલ હતી, એવી એવી વ્યવસ્થા છે હશે એવી એ સમયમાં એવા પુરાવા મળી આવ્યા. આ દિવાલ માટી પથ્થર અને ઈંટોથી બનેલી છે, કારણ કે આખી જ્યારે ઉત્ખનન કરી અને આ બધી જ વસ્તુઓ જોવામાં આવી તો આખી જ આખી દિવાલ છે માટી ઈંટો પથ્થરોથી બનાવેલી હશે એવાઓ આપણે પુરાવો મળી આવ્યા. આ ધોળાવીરા નગરની અંદર એક સૌથી વધારે અદ્ભુત વ્યવસ્થા કઈ હતી ખબર છે? અત્યારે જે હાલના સમયમાં આધુનિક સમયની અંદર જે વસ્તુઓ જોવા મળે છે એ એ સમયની અંદર એ વસ્તુ જોવા મળી હતી, એ હતી પીવાના પાણીનું શુદ્ધિકરણ. અત્યારે કેમ આપણે તમારા ઘરે પાણી આવે છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી કેમ આપણે હાજી ડેમ છે તો અહીંયા પંપ રાખ્યો છે અહીંયા પાણીનું શુદ્ધિકરણ થાય ને પછી આપણા ઘરે આવે છે, તો એ સમયની અંદર પીવાનું પાણી છે એની શુદ્ધિકરણની એક વ્યવસ્થા હતી એવું એવા પુરાવા મળ્યા, એવા અવશેષો મળ્યા કે જેના ઉપરથી લાગે કે ના અહીંયા કાંઈક પીવાના પાણીની સુવિધા હશે અને એ પાછું પીવાનું કેવું, શુદ્ધ કરેલું પાણી, અહીંથી પાણી શુદ્ધ ગળાઈને આવે એવી વ્યવસ્થા હતી. એટલે કે પીવાનું જે પાણી છે એ પીવાનું પાણી છે શુદ્ધ ગળાઈ અને પછી લોકો સુધી પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી, જે આધુનિક સમયમાં બીજે અત્યારે ક્યાંય જોવા ન મળે ને એવી સુવિધા એ સમયની અંદર એ લોકો પાસે હતી. પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત હતી. મેં એનું કીધું કે આધુનિક સમયમાં તો હાલો આપણી પાસે ટેકનોલોજી છે, આપણી પાસે જુદા જુદા સાધનો છે જેના કારણે આ બધું પાણી છે આપણે કેમ ચોખ્ખું પી શકીએ, તો એ સમયમાં તો કોઈ પણ જાતની ટેકનોલોજી કે કોઈ પણ સાધનો વગર એ લોકો પોતાના આરોગ્ય અને સુખ માટે જે જે સાધનો વાપરતા એ સાધનો એની પાસે જોવા જેવા અદ્ભુત હતા. એમાંથી આ એક તાંબુ ગાળવાની ભઠ્ઠી છે, સોનાના ઘરેણાઓ છે, આ પાણીની શુદ્ધિકરણની જે વ્યવસ્થા છે આ જોવા જેવી વ્યવસ્થા હતી, જે પ્રાચીન સમયના લોકો પોતાના રોજિંદા વપરાશ માટે આ બધી જ વસ્તુઓનો એ લોકો ઉપયોગ કરતા.
आ प्रश्न पर बोर्ड नी अंदर बे मार्क नो पूछाय छे धोड़ावीरा नगर छे तमारे एक वक्त वाँची अने लखी लेव। अत्यारे आपणे जुदा जुदा नगरो विषय नी चर्चा करी जेमा आपणे मोहनजोदड़ो हड़प्पा धोड़ावीरा आ बधा ज नगरो छे प्राचीन भारतना समृद्ध नगरो हता एवा आपणे अवशेषो परथी आपणे जाणवा मळे छे जेनी जेनी रचना छे जेनी विशिष्टता छे जे प्राचीन समयमां बीजा एकय नगरोमां जोवानो मळती एवुं ज एक महत्वनुं नगर जे बोर्डनी अंदर आपणे त्रण मार्कमां पूछाय छे लोथल आपणा गुजरातनुं लोथल આખો પ્રશ્ન છે બે થી ત્રણ માર્કનો પૂછાય છે એની અંદર નોંધ કરી નાખો કે બોર્ડમાં ત્રણ માર્કનો મહત્વનો પ્રશ્ન પૂછાય છે લોથલ લોથલની આપણે હવે સમજૂતી મેળવી લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે કોઈ જોયું છે લોથલ તમે અમદાવાદ જાઓ એટલે આપણે તમને લીંબડી પાસેથી આગળ જાઓ એટલે એક રસ્તો પડે સુરત બાજુ જવા માટે તમે થોડેક જ દૂર જાઓ એટલે આખું લોથલ નગર આવે તમને મહિનામાં નહીં આવે કે જ્યાં અત્યારે નગર છે અહીંયા ભૂતકાળમાં દરિયો હતો કારણ કે લોથલ એક બંદર હતું ત્યાં લોથલના ગામ સુધી વાહનો આવતા અને જતા તો વિચાર કરો જ્યાં વાહનો ઊભા રહી શકે ને તો એ મોટું બંદર હોય ને તો જ અહીંયા વાહન આવી શકે તો આપણું ગુજરાતનું મોટામાં મોટું એક બંદર હતું પણ અત્યારે જમીન છે કારણ કે આ કુદરતી જે હલ ધરતીની અંદર જે હલનચલન થાય છે એના કારણે જમીન હોય અહીંયા પાણી થઈ જાય ને પાણી હોય જમીન થઈ જાય તો એવું જ કંઈક બન્યું હશે કે ત્યાં દરિયો હતો અત્યારે શું છે તો કે જમીન છે તો હજી જો એનો વિસ્તાર જે આજુબાજુનો વિસ્તાર છે ને આખો ખારો પડ છે અહીંયા તમે કોઈ અનાજ ના વાવી શકો એને અત્યારે આપણે ખબર પડી ગઈ હા ભૂતકાળમાં દરિયો હોવો જોઈએ શું કામ એ અત્યારે જો વરસાદ પડે છે ને તો વરસાદથી પાણી ભરાશે ને એકદમ ખારું હશે શું કામ કારણ કે એ અગાઉના સમયની અંદર અહીંયા મોટો દરિયો હોવાનું અનુમાન છે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે લોથલ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદી મોસ્ટ ટાઈમ પી હેતુલક્ષી પ્રશ્ન આવી ગયો નીચે લીટી કરી નાખજો કારણ કે આ પ્રશ્ન પૂછાય કે લોથલ છે કઈ બે નદીના કિનારે આવેલું છે ભોગાવો અને સાબરમતી નદી એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર આવેલું છે કારણ કે ત્યાંથી જો ખંભાતનો અખાત છે નજીક થાય કારણ કે એનું પાણી છે એ આમ અહીંયા લોથલ સુધી પહોંચી જતું હશે જેની આપણે કહે ને ભરતીને વટ કે ભરતીના સમયમાં ત્યાં સુધી પાણી પહોંચી જતું હશે અને લોથલ સુધી એના વહાણો છે એના સ્ટીમરો છે આવક જાવક કરતા એવા પુરાવો મળી આવ્યા છે નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણ લાંગરવા માટે ધક્કો બાંધવામાં આવ્યો હતો જેને આપણે ડોકયાર્ડ કહીએ છીએ વાહન લાંગરવા માટે ધક્કો એટલે કે આપણે જો કોઈ પણ જગ્યાએ બંદરે જાય ને તો જ્યાં વાહન ઊભું રાખી દે ને પછી આપણે ઓલું ખીલા જેવું હોય ત્યાં રાખી દે એટલે હું વાહન જાય નહીં અથવા તો એનું છે ને અહીંયા બાંધી દે વાહનને એટલે શું ત્યાંથી વાહન છે આગળનું વયું છે તો એ જે વસ્તુ એની જે વ્યવસ્થા રાખવામાં આવી હતી ને એને ધક્કો કહેવાય તો એ ધક્કો છે ને હાલમાં જોવા મળે છે તો ધક્કો એ જગ્યાએ હોય જ્યાં વાહન હોય તો એનો મતલબ કે પ્રાચીન સમયમાં લોથલ છે એ દરિયાવાળો ભાગ હશે કારણ કે નગરના પૂર્વ છેડે એટલે કે જ્યાં નીચાણવાળો ભાગ હતો જ્યાં ભરતીના સમયે પાણી આવતું ત્યાંથી એક વસ્તુ મળી આવી કઈ તો કે વહાણ લાંગરવા માટે શું રાખવામાં આવ્યું હતું ધક્કો એટલે બીજું કંઈ નહીં ધક્કો મારી રીતે દેવાનો પણ જ્યાં વહાણને બાંધીને આખું આપણે ખીલા જેવું બાંધ્યું હોય એ વહાણને બાંધી દે એને કહેવાય ધક્કો એ ધક્કો બાંધવામાં આવ્યો હતો આ ધક્કો વખારો દુકાનો આયાત નિકાસના પુરાવા આ બધી જ વસ્તુઓ છે એ લોથલ પાસેથી મળી આવી તમને ખબર નહીં હાલો માની લો વિદેશમાંથી કાંઈક વસ્તુ આવી છે ડાયરેક્ટ ત્યાં ઉતારવી છે તો એ ક્યાં રાખે તો એનો મતલબ કે એ જે બંદર હતું એની બાજુમાં મોટા મોટા વખારો મળી આવી તો એ વખારોનો ઉપયોગ એ લોકો શું કરતા હશે તો કે બીજા શહેરમાંથી જ્યારે વસ્તુ આવે તો એ વખારની અંદર ભરતા તો એ વખાર મળી આવી આજુબાજુમાંથી દુકાનો મળી આવી આ ધક્કો મળી આવ્યો આના ઉપરથી સાબિત થાય કે એ સમયમાં લોથલ છે એ સમૃદ્ધ બંદર હશે સમૃદ્ધ બંદર કોને કહેવાય કે જ્યાં સ્ટીમરો અને વાહનો આવક જાવક બીજા દેશમાંથી કે બીજા શહેરમાંથી વસ્તુઓ આવે ને અહીંથી જાય જ્યાંથી આયાત નિકાસ થતી હોય તો એ સમૃદ્ધ કહેવાય તો અત્યારે આપણે કેમ જો આપણે કેટલા બધા બંદરો છે આપણું મોટા મોટો બંદર જે આપણે કંડલા છે આમ ભાવનગર છે પોરબંદર છે આ બધા મોટા મોટા બંદરો જ્યાંથી શું થાય વાહનો આવક જાવક કરી શકે તો એ સમયની અંદર ગુજરાતની અંદર એ સમયમાં સૌથી મોટું બંદર છે ને એ લોથલ હતું
કારણ કે સૌથી બધી જ શહેરોની અથવા દેશ વિદેશની ચીજવસ્તુ અહીંયા આવીને ઉતરતી. તો એ સમયમાં સમૃદ્ધ બંદર હતું. લોથલ તે સમયનું ભારતનું સમૃદ્ધ બંદર હશે એવા પુરાવા મળી આવ્યા, અને જે ગુજરાત માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે. શું કામ? કારણ કે આ સમયની અંદર એ કંઈ આવડું મોટું બંદર હતું નહીં. ગુજરાતને તો ગૌરવ બક્ષે જ છે, પરંતુ આ ગૌરવ લેવા જેવી ભારત માટે વાત છે કે ભારતની અંદર એ આવું એ સમયની અંદર સમૃદ્ધ બંદર હતું. આખો પ્રશ્ન છે લોથલ, એ આખો પ્રશ્ન બોર્ડની અંદર 2 માર્કમાં પૂછાઈ ગયેલો પણ છે અને પૂછાવાની શક્યતા પણ છે. આખો પ્રશ્ન એક વખત વાંચી અને નોટબુકની અંદર લખી લેવું.